જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 72મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીએ જામનગર પોલીસ દળ, હોમગાર્ડ, એનસીસી વગેરેના જવાનોની માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ માર્ચ પાસ્ટમાં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરેલને પુરસ્કાર પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા વિવિધ વિભાગના કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ હોમગાર્ડમાં ઉત્કૃષ્ટ સેવા બદલ જવાનોને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર દેશની અંદર ભારે હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની દેશની અંદર ઉજવણી થઈ રહી છે. આપણા રાજ્યની અંદર પણ આજે જામનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી આજે જામનગર મુકામે ઉજવણી હતી. આજના દિવસે સમગ્ર ગુજરાતવાસીઓને, દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામના આપું છું. અને આજના દિવસે કે દેશને આઝાદી અપાવવા માટે જે વીર જવાનોએ, જે આપણા આગેવાનોએ જે શહાદત ઓરી હતી, બલિદાન આપ્યા હતા, એમને પણ આજે નતમસ્તકે વંદન કરું છું. સાથે સાથે પૂજ્ય ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ દેશને એક બનાવવા માટે જે પ્રતિસાદ કર્યો હતો, જે યોગદાન આપ્યું હતું, એમને પણ યાદ કરી અને અન્ય અનેક સ્વાતંત્ર્ય વીર સેનાનીઓએ કે જે આ પ્રજાસત્તાક પર્વમાં જે બલિદાન આપ્યા હતા, એમને તમામને આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નતમસ્તકે વંદન કરું છું. આવનારા દિવસોની અંદર આપણો દેશ સમગ્ર રીતે સમગ્ર વિશ્વની અંદર આગળ વધે માટે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા સાથે ફરીથી પ્રજાસત્તાક પર્વની સમગ્ર ગુજરાતવાસી અને દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છા.